જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે જ્યારે ગઢપુરમાં દાદાના દરબારમાં ગઢપુર લીલા કથા સાંભળીએ છીએ, ત્યારે આ સેશનમાં શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની અંદર જે ગઢપુરની લીલા લખી છે એ કથા સાંભળવી છે. પહેલે ભાવ છે, બોલો જય સ્વામિનારાયણ. વૈરાગ્ય પ્રવર સંત શિરોમણિ પૂર્વના એ મૈત્રેય ઋષિ કે જેનું અવતરણ કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણના ગુણાનુવાદનું આલેખન કરવા માટે થયેલું, એવા શતાનંદ સ્વામીએ પણ આમ તો ગઢપુરને ખૂબ ન્યાય આપ્યો છે. સત્સંગી જીવનના 5 અધ્યાયમાં 3જો અધ્યાય તો આખો ગઢડાને ફાળવી દીધો છે. હો, કારણ કે આ ગઢડું અને એમાંય આ દાદા ખાચરનો દરબાર ગઢ એટલે સત્સંગી જીવનની પ્રાગટ્ય ભૂમિ કહેવાય. જેના એક એક શ્લોકની અંદર મુક્તિના બુંદ ટપકે છે, સાંભળનારાને એની વૃત્તિને આ ભવસાગરમાંથી એક ભાવસાગર સુધી પહોંચાડી દે એવો આ સત્સંગી જીવન ગ્રંથ. સત્સંગીનું જીવન કેવું હોય? આમ તો આ સત્સંગ શબ્દ છે ને, સ્વામિનારાયણ ભગવાને એટલો સત્સંગ કરાવ્યો આ દાદાના દરબારમાં, એટલો સત્સંગ કરાવ્યો કે આ સત્સંગ શબ્દ સ્વામિનારાયણ સંપ્રદાયનો પર્યાય બની ગયો. અને સત્સંગી મૂળ રીતે જોઈએ તો સત એવા શાસ્ત્રો, સત એવા સાધુ અને સત એવા ઈષ્ટ પરમાત્માનો સંગ કરે એ સત્સંગી કહેવાય. પણ તમે ગુજરાતી શબ્દકોશમાં તમે જુઓ તો એમાં સ્પેશિયલ આવે કે સત્સંગી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. શબ્દ ઉપર પણ કેટલો પ્રભાવ પાડી દીધો છે. અને આના મૂળમાં છે સ્વામિનારાયણ ભગવાનને કથા કરવાનો અને કરાવવાનો આગ્રહ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. મોક્ષ માર્ગમાં મોમુક્ષુને આગળ વધવા માટે અનેક સાધનો બતાવ્યા છે, પણ દરેકની કંઈક ને કંઈક મર્યાદા હોય છે. કોઈ સાધનનો અતિરેક થઈ જાય ને અતિશય ધર્મ પણ પીડાદાયક બનતો હોય છે. અતિ ત્યાગ, કોઈ પણ વસ્તુનો અતિરેક છે ને એ નડતો હોય છે. આ એક સાધન એવું છે કે શાસ્ત્ર માત્ર એનો અતિરેક કરવાની છૂટ આપે છે. કે તમારે ગમે એટલો અતિરેક કરો, એવું કયું સાધન છે? સત્સંગ. કયું? કે તમે ગમે એટલો એનો અતિરેક કરો તો પણ તમારો સારું જ થાય. અરે એટલું નહીં,
અન્ય સાધનો કરતા કરતા પણ જે સૂક્ષ્મ અહંકાર આવે, જે વિકૃતિઓ આવે, તો એને ડાયલ્યુટ કરવાનું કામ પણ આ સત્સંગ કરે છે. ત્યારે તમે સત્સંગના આટલા ભૂખ્યા ભક્તો છો, સવારથી લઈને સાંજ સુધી અમારા ભાગ્ય તમારા જેટલા નહીં હો, સાચું કહું છું, વિચાર તો આવે ને. પૂર્વે કથાની તૈયારી ચાલતી ત્યારે એવું ભાવના કરેલી કે આપણે ગઢડામાં 7 દિવસ દરબાર ગઢમાં બેસવું છે, ચૈતન્ય સ્વામી કથા કરે ને તો એ અખંડ એની કથામાં હાજરી આપવી છે, નક્કી કર્યું હતું. પણ આગળ કથા ને એટલે એમાં ને એમાં એટલું મન રહી ગયું કે તૈયારી થઈ શકી નહીં. ઈચ્છા હતી વધારે ભાગશાળી નહીં અમારા કરતા, પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ત્યારે દિવ્ય સત્સંગી જીવનના માધ્યમથી કથા સાંભળીએ. હરિ કે ચરિત્ર મહારસ રૂપા, એ સોહિ ગ્રંથ કરનહિ અનુપા. અનંત કોટિ બ્રહ્માંડ કે સુખા, હરિ કે ચરિત્ર આગે સબલુખા. સ્વામિનારાયણ ભગવાને આ ગઢડામાં કેવી લીલા કરી, વિક્રમ સંવત 1862 આસો મહિનો આવ્યો છે. આસો મહિનામાં સુદ પક્ષમાં કયો ઉત્સવ આવે? દશેરા, નવરાત્રી, એના પછી શરદ પૂર્ણિમા. સ્વામિનારાયણ ભગવાને શરદ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી આ ગઢડાની અંદર કર્યો છે. શતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં લખે કે અખિલ બ્રહ્માંડના નાયક પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ચટકંતી ચાલે, ચાલતા ચાલતા પોતાનો સ્વનિવાસ કહેતા અક્ષર ઓરડીથી મહારાજ આ દાદાના દરબાર ગઢની અંદર આવ્યા છે. વિરાટ નારાયણની 50 વર્ષની પ્રાર્થનાથી આ ચરણારવિંદ જ્યારે આ ભૂમંડળમાં પધાર્યા છે, ત્યારે પ્રભુના એ દિવ્ય ચરણમાંથી નીકળતા દિવ્ય કુમકુમથી આ ગઢડાની દરબારની ધરતી પણ સુહાગણ બની, કે જે રજને માથે ચડાવી સેથામાં પૂરીને હજારો આર્ય નારીઓ પણ સન્નાથ બને છે. મહારાજ દરબાર ગઢની અંદર પધાર્યા અને શતાનંદ સ્વામીએ લખ્યું, લિંબ તરુ તળે ઉચ્ચ સિંહાસન પર સ્વામિનારાયણ ભગવાનને વિરાજમાન કર્યા છે. સામે ઘણા સંતોની સભા ભરાઈને બેઠેલી, એકી ટસે એ સંતો મહારાજની મનોહર મૂર્તિના દર્શન કરતા. ભગવાને 5 ઇન્દ્રિયો આપી છે, દરેક ઇન્દ્રિયને પોતાનો અલગ વિષય છે અને પોતાની અલગ તૃપ્તિ છે. આપણે નેત્ર કરીને ગમે એવા સારા રૂપને જોઈએ, ગમે એવા સારા દ્રશ્યોને જોઈએ, પણ એણે કરીને કંઈ મારું કે તમારું પેટ ભરાતું? કારણ કે એના માટે જીહવાને તમારે અલગ વિષય આપવો જ પડે છે. પણ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને આ એક મર્મ કર્યો કે ભગવાનની મૂર્તિ એક એવી છે
કે એક મૂર્તિમાં પંચે વિષયનું સુખ ભેળું આવે છે. આપણે જ્યારે હૃદયના ભાવથી એવા ભાવથી દર્શન કરતા હોઈને તન્મય થઈ ગયા હોઈએ તો માત્ર નેત્રને જ ટાઢક ન વળે, દરેક ઇન્દ્રિયોને વળી જાય. ગઢડામાં સમયો હતો, અગતરાયથી પર્વતભાઈ આવ્યા, એકાંતિક ભક્તરાજ, સાધુ સાથે કાયમ રહેતા, પરિવારને એમ કે ભગત સંતોના રસોડે જમતા છે. કેટલાક ભગત એવા હોય સાધુની સાથે એમ સાથે હોય તો પછી સંતોના રસોડે જમતા હોય, અને આ બાજુ સંતોને એમ કે ભગત પરિવાર સાથે આવ્યા છે એટલે એને મંગાળો ક્યાંક માંડ્યો હશે. હવે આખો દિવસ તો કથા વાર્તા સમયમાં ચાલતી હોય, સાતમે દિવસે પૂછ્યું કોકે કે ભગત તમારે જમવાનું શું છે, તો કે બસ જરૂર જ નથી. આજે છઠ્ઠો દિવસ થયો છે, કોઈ એવા સુરવીર છે? અઘરું તો છે. અરે પણ ભગત જમ્યા વિના? તો કે જમું છું ને. શું જમો છો ભગત? અરે શું વાત કરો સ્વામી, મહારાજના આવા દિવ્ય દર્શન થાય છે, આવા બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન થાય છે. અરે આ કાને કરીને ભગવાનની અખંડ ચરિત્રોની ને મહારાજના ગુણોની વાતો સંભળાય છે, એટલે આ બધું દર્શન કરી કરીને સાંભળી સાંભળીને એટલી તૃપ્તિ થઈ જાય છે કે મારે જમવાની મને જરૂર જ નથી લાગતી. લ્યો, એક દર્શનમાં ને કથા શ્રવણમાં તૃપ્તિ થઈ ગઈ કે નહીં? ત્યારે સૌથી મોટો આ સત્સંગ છે કે આપણી વૃત્તિઓ એકાગ્ર થાય, આપણી પૂજા, આપણી માનસી, આપણું દર્શન, આરતી, દેવ દર્શન, એમાં જગતમાંથી આજુબાજુમાંથી ભટકતી વૃત્તિઓ આપણી ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય. ભગવાન બધા ચરિત્રો શા માટે કરે છે? જીવનો સ્વભાવ છે કે રૂપ ગમે છે, ત્યારે ઠાકોરજી કહે તારે રૂપ જ જોવું છે ને, હું એવું રૂપ ધારણ કરું, એવું રૂપ ધારણ કરું કે તને મને જોયા પછી બીજું ગમશે જ નહીં, તારે સારું સાંભળવું છે, હું એવા ચરિત્રો કરું કે એનાથી જેવો બીજો કોઈ સ્વાદ તને આ જગતમાં સાંભળવામાં મળશે જ નહીં. અને એટલા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય એ બધું ભગવાન કરે ધારણ. પણ આ બધા ચરિત્રો, કથાઓ, આ બધાનો મૂળ છે કે આપણી વૃત્તિ છે એ સ્થિર થાય. અધ્યાત્મની યાત્રાનો પ્રારંભ અહીંથી થાય છે. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે, તેમ ડગમગે દિલ જહાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. એટલે જોઈએ આપણે બધા અષ્ટકો સ્તોત્રો, માનસ ચિંતયા, માનસ ચિંતયા, ચારુ ચરિત્ર પ્રેમવતી વૃષ પુત્ર પવિત્ર, માનસ ચિંતય, માનસ ચિંતય. સંસ્કૃતમાં ચિંતય એનો પ્રત્યય લાગે ત્વમ, ત્વમ ચિંતય. કોને કહે છે? હે માનસ, હે મન, તું ચિંતવન કર. કોનું? તો કે પ્રેમવતી વૃષપુત્રમ પવિત્રમ. કેવા છે એનું વર્ણન કરે. દરેક કીર્તનો, દરેક સ્તોત્રો કે દરેક અષ્ટકોને લઈ લ્યો ને, તો એ કોઈકને કહે છે કે હે મન, હે જીવ, તું આવા ભગવાનને સ્મરણ કર. આ બધો ઉપદેશ કેમ મનને જ આપે છે?
કારણ કે મન એ જે કેવું છે એ સમજી જાય તો તરી ગયા, અને ન સમજે તો મરી ગયા. પ્રેમ સે બોલો જય સ્વામીને. શાસ્ત્ર માત્ર મનને ઉપદેશ આપે છે. એકવાર જો એ સમજી ગયું, એ સ્થિર થઈ ગયું, ત્યારે દિવ્ય લીલા રસમાં આપણો પ્રવેશ થઈ ગયો. આ આપણો થર્મોમીટર છે કે આપણને સત્સંગ કેટલો થયો, તો કે આપણી મનસ્થિતિ તપાસવી. સ્વામિનારાયણ ભગવાનના દાદાના દરબારમાં ઉચ્ચ સિંહાસન પર આઢૂઢ છે, અને સારા એ જગતને સૌંદર્ય આપનારા એ નારાયણ જ્યારે પોતે રૂપ ધારણ કરતા હોય ત્યારે કેવું સૌંદર્ય હોય. એ હજારો ભક્તો, એ સંતોના જીવન પ્રાણ, જીવન આધાર એક મહારાજ હતા. એ બધા સાધુ તો ક્યાં શણગારો ધારણ કરતા, એટલે એનું એક જ હતું કે અમારા હૈયાના શણગાર એવા મહારાજને શણગારીએ. એટલે એવી શોભા સ્વામિનારાયણ ભગવાનની કરતા અદભુત મહારાજે વસ્ત્ર અલંકારો ધારણ કર્યા છે. અંગો અંગમાં હીરા જડિત સુવર્ણના હારો પ્રભુએ પહેર્યા છે. ગુલાબ મોગરાના હાર બાજુ બંધ બાંધ્યા છે. ત્રણ છોગલા વાળી પાઘ એમાંય તોરા લટકે છે. એકે એક આંગળીઓમાં વેઢ વીંટી ધારણ કર્યા છે. અને આ માધુરી મૂર્તિ પ્રભુ દર્શન આપી રહ્યા છે, ને નેત્ર દ્વારે આ બધાય ભક્તો સંતો મહારાજના દર્શન કરે છે. અને બસ પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, જેમાં બાહ્ય સિંહાસનમાં વિરાજમાન છો ને, એમ પ્રભુ અમારા હૃદય મંદિરની અંદર પણ. મંદિરે પધારો પિયા શ્યામ સુહાગી, મંદિરે પધારો પિયા શ્યામ સુહાગી, મંદિરે પધારો પિયા શ્યામ સુહાગી, મંદિરે પધારો પિયા શ્યામ સુહાગી. ઓ કમલ નયન મોહન તુમ કારણ, કમલ નયન મોહન તુમ કારણ, લોક લાજ સબ ત્યાગી, લોક લાજ સબ ત્યાગી. મંદિરે પધારો પિયા આ શરીર માટે અનેક પ્રકારની માન્યતાઓ છે. કેટલાક આચાર્યો એવું કહે છે, ઇદમ શરીરમ વ્યાધિ મંદિરમ, કે આ શરીર છે ને એ રોગનું ઘર છે. તો કોઈ એમ કહે છે કે દેહો દેવાલયઃ પ્રોક્તો, ઇદમ બ્રહ્મપુરમ, આ શરીર છે એ દેવાલય છે. રુદ્દેશે અર્જુન તિષ્ઠતિ, અને આ દેવાલયની અંદર હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. અને બધાય કીર્તનોની અંદર જે પ્રાર્થના છે ને કે પ્રભુ મારે મંદિરે પધારો, ચટકંતા પધારો, હરિવર હિરલો રે, હિરલો લાધો રે મંદિરમાં, આ બધું મંદિર એટલે કયું મંદિર? હૃદય મંદિર. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક, હે પ્રભુ તમારી મૂર્તિનું એટલું સુખ આવે છે એનું વર્ણન ન થાય, જેમ ગુંગે ગુડ. પણ એ હૃદય મંદિરમાં ભગવાન આવે ત્યારે એ અનુભૂતિ થાય. પ્રભુ આપ મારા હૃદયમાં પધારો, હું તમને શું આપું?
તન મન ધન યરો પ્રાણ સહિત સબ મન ધન પ્રાણ સહિત સબ તન મન ધન યરો પ્રાણ સહિત સબ મન ધન પ્રાણ સહિત સબ ભેટ ધરો બ્રહ્માનંદ વદન નિરખન કો બ્રહ્માનંદ વદન નિરખન કો રટના યહો નિશ લાગે રટના યહો નિશ લાગે મંદિર પધારો પિયા શ્યામ સુહાગી મંદિર પધારો પિયા શ્યામ સુહાગી મંદિર પધારો પિયા વીણા મૃદંગ તાલાદેર મુનિનામ ગાયતામ નિશહ યામત્રય વ્યતિયાય કૃષ્ણમ સો સ્વાપય તતઃ સુવ્રત મુનિ કહે છે હે પ્રતાપસિંહ તાલ મૃદંગ લઈને મુનિઓ ભગવાનના કીર્તન કરતા હતા ને દર્શન કરતા હતા એમાં ત્રણ જામ રાત્રિ પસાર થઈ ગઈ અર્ધી રાત્રિ થઈ ગઈ દર્શનમાં અને તમને એમ નથી થતું ને આખું કીર્તન શું ગાયું છે સ્વામીએ આ ત્રણ જામની રાત્રિ કરી છે ભગવાને તો પાંચ મિનિટ લેવાની છૂટ ન હોય અમને પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ કેટલું હેત અશય સંતોને મહારાજમાં આવા ભાવથી દર્શન કરે છે સુવ્રત મુનિ કહે હે રાજન સ્વામિનારાયણ ભગવાન હતા એમણે સભામાં બધા સંતોને વાત કરી ભક્તા દ્વિજાતય સર્વે શૃણવંતુ મમ ભાષિતમ યોયમ સર્વે હિ મુનયો મારે આશ્રિત એવા સંતો તમે બધા ધ્યાનથી મારી વાત સાંભળો આજે તમે અમારા દર્શન કરો છો આટલું સુખ તમને આવે છે અમારા સિવાય તમને આ જગતમાં બીજું કઈ ગમતું નથી આનું કારણ શું છે તમને ખબર છે તમે કોઈ સામાન્ય નથી શાપા દુર્વાસ સરુષે પ્રાપ્તા જન્મ નૃષો એ સંતો તમે બધા દુર્વાસા ઋષિના શાપને લઈને આ ભૂમંડળમાં આવ્યા છો બાકી તમે જગતના જીવ નથી તમે તો અમારા નિત્ય ધામના મુક્તો છો દુર્વાસાને નિમિત્ત બનાવી અને અમે ને તમે બધા આ ભૂમંડળમાં આવ્યા છીએ માટે રહસ્યમ ઇતિ જાનીત યુયમ આત્મીયમ આત્મની માટે આ રહસ્યને હે સંતો તમારા હૃદયમાં
કંડારી રાખજો. જીવને ભગવાન જગાડે છે કે તમે કોઈ સામાન્ય શુદ્ધ ચૈતન્ય એવો જીવાત્મા, એશ આત્મા અપહત પાપમાં વિજરો, વિમૃત્યુ વિશોકો, વિજગીત્સો અપિપાસઃ સત્ય કામઃ સત્ય સંકલ્પઃ. આજે ભગવાનના આવીર ગુણ લખ્યા છે 8. ઉપનિષદોએ જીવના પણ આ જ ગુણ લખ્યા છે. વેદની દ્રષ્ટિએ ભગવાનના ને જીવના બધા ગુણ સરખા છે. બસ ફરક એટલો છે કે જીવમાં અલ્પ છે ને ભગવાનમાં મહત છે, પૂર્ણ છે. અને એટલે ઠાકોરજી જીવને જગાડે છે. આપણે સત્સંગ કરીને કથા કરીને કંઈ લાવવાનું નથી નવું. ધ્યાન સે સુનના, 7 દિન હમ કથા કરેંગે ઓર આપ સુનેગે, મેં યહાં સે કુછ દેને વાલા નહીં હું, ઓર આપ ચાહે તો ભી કુછ લે ભી નહીં સકતે. દેવું કોને પડે જેની પાસે ન હોય. બસ કથામાંથી આપણે એટલું જ કરી શકીએ કે આપણા સ્વરૂપને ઓળખી શકીએ. જો ઓળખાણ થઈ જાય ને એકવાર આપણે કે મારી પાસે શું વૈભવ છે, મારી પાસે શું સંપત્તિ છે, એકવાર પરિચય થઈ ગયો એટલે એમાં બધો સત્સંગ આવી ગયો. અને પરિચયના અભાવે મળ્યું હોય તો પણ ન મળ્યા બરાબર છે. તમારી જમીનમાં ગમે એટલા રૂપિયાના ચરુ દાયટા હોય પણ તમને ખબર ન હોય. ગોપાળાન સ્વામી ઈશાવાસ્ય ઉપનિષદમાં પહેલા મંત્રના ભાષ્યમાં જ લખ્યું, હિરણ્ય નિધિમ સ્વક્ષેત્રે નિહિતમ અજાનન ઉપરી ઉપરી સંચરંતી, કે એના ખેતરમાં સોનાના ચરુ દાયટા હતા. 50 વર્ષ ખેતી કરી તો એમાંથી દાણા જ કાઢ્યા. ગરીબી ગઈ એની ઉપર જ. 50 વર્ષ ક્યાં ફેર્યા ભાઈ, હાથી લઈને હળ લઈને ચરુ દાટા હતા એની ઉપર 50 વર્ષ, તો એનો કોઈ લાભ નહીં. કેમ? તો કે એને ખબર નથી. અને એની ખબર પડી જાય તો રોયલ્ટી લાગશે ભાઈ. આ ભાઈ આપણી સંપત્તિ ન કહેવાય તો આપણે રાત્રે જાગી જાગીને કરીએ, પણ કઈ મૂકીએ તો. અને તમને એમ કહેવામાં આવે કે 20 ફૂટ ઊંડું છે અને તમે હાથે ખોદો ને તો જ મળે એમ છે. ખોદો કે નહીં? કોઈ દિવસ હાથમાં ત્રિકમ ન લીધું હોય તો પણ? હે, શા માટે? માલ મનાઈ ગયો છે. વડોદરામાં આજે તંત્ર વિદ્યા બહુ હાલી છે ને, વડોદરામાં એક જણાએ લોભીનું ધન ધુતારા ખાય એવું કહ્યું ને, જેને બહુ લઈ લઉં હોય ને ત્યારે આવી વૃત્તિવાળા એનો બહુ લાભ ઉઠાવે. અમુક તંત્ર વિદ્યા, અમુક ભૂવા ભરાડી બધું હોય છે, માણસના મહિમા મનમાં ભય ઉત્પન્ન કરે, એવો ઉત્પન્ન એવું બનાવે એટલે પછી એને કરવું જ પડે કે આમ નહીં કરું તો મારો મેળ પડશે. એટલે એણે મનમાં નાખી દીધું કે તારી આ દુકાન છે ને, એ દુકાનની નીચે સોનાના ચરુ છે. તું કોઈને કહેતો નહીં ને, તું કાઢજે, તું આટલો વિધિ કરાવ્યો, આમ કરાવ્યો. એણે જપ તપ કર્યા અને પછી કીધું હવે તું ખોદવાનું શરૂ કર. હવે એની પોતાની દુકાન હતી કરિયાણાની, માલ સામાન બધો ખાલી કર્યો. અને દિવસે તો કરાય નહીં એટલે રાતે એકલો ભાઈ ખોદે. કડક લાગ્યું ને માર્યું બરાબરનું ત્રિકમ. જૂની વ્યવસ્થાઓ બધી હશે ને, ગટરનો પાઇપ લાઈન તૂટ્યો ને ભાઈ છતા થયા કે આ પાણી નીકળ્યું ક્યાંથી? ગટર નીકળી. હિરણ્ય નિધિ ખોલતા હતા શું? પણ એને થાક લાગે અડધી રાત્રિ. એકવાર જો માલ મનાઈ જાય કે મારી પાસે સંપત્તિ છે તો એના માટે પુરુષાર્થ કરે જ, એમાં થાક ન લાગે. અને એટલા માટે શાસ્ત્ર માત્ર, શબ્દ માત્ર, સત્પુરુષના ઉપદેશ માત્રનું રહસ્ય આ છે કે એ જીવને પોતાનું સ્વરૂપ ઓળખાવે.
કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે. સિંહનું બચ્ચું બકરીના બચ્ચા ભેગું ભળી ગયું, બે બે કરવા લાગ્યું, ઘાસ ખાવા લાગ્યું, સિંહ હવે તો ભાગવા લાગ્યું, બધાય ધર્મ બકરાના આવી ગયા. ભાગ્યું એકવાર સિંહે પકડ્યું, બકરા ભાગે આ કાં ભાગે, બે બે કરે, અરે શું બે બે કરે છે, નદીમાં દેખાડ્યું જો મારા જેવું તારે કેસ વાળી છે, મારા જેવા નોર છે, પરિચય કરાયો. પછી સિંહે ગર્જના કરી તો એણે પણ ગર્જના કરી. પેલા બે બે કરતું હતું, જ્યારે એ સિંહના બચ્ચાએ ગર્જના કરી એટલે બકરીના બચ્ચા ભાગ્યા કે હવે આની પાસે રહેવાય, ત્યારે ઓળખાણ થઈ ગઈ. અમારે લાલજીભાઈ વેકરિયા લંડનથી ખાસ પધાર્યા છે કથા સાંભળવા માટે, એકવાર તાળીઓથી વધાવો કે ગઢડા તો મારે આવવું જ છે. સ્વામી પધારો. ત્યારે સિંહે જેમ એના બચ્ચાને એની પોતાની સ્વરૂપની ઓળખાણ કરાવી, એમાં જે સ્વામિનારાયણ ભગવાન છે એ સંતોને કહે છે, સંતો તમે કોણ છો એ તમે જાણો છો? એવ મુક્તા ભગવતા તેપિ સદ્યસ્ત તદીચ્છયા દદૃશો સ્વમ સ્વમાત્માનમ દિવ્ય દ્રષ્ટ્યા યથા પુરા. તમે કોણ છો? શરદ પૂર્ણિમાની રાત્રિએ અડધી રાત્રે પોતાને વિશે અનન્ય ભાવે જોડાયેલા સાચા સંતો એને મહારાજે એના મૂળ સ્વરૂપની ઓળખાણા દરબાર ગઢમાં કરાવી અને ભગવાને આમ એવી કરુણામય દ્રષ્ટિ સંતોની સામે કરીને એટલે પરમાત્માની આંખમાંથી એવો શીતળ શાંત તેજનો પ્રવાહ નીકળ્યો અને એ પ્રવાહ વધતા વધતા આખો દરબારગઢ તેજના પુંજથી ભરાઈ ગયો અને એ તેજની વચ્ચે જેટલા સંતો બેઠા હતા એને બધાને પોતાના મૂળ સ્વરૂપના દર્શન થયા. કોઈ મરીચી, કોઈ અત્રી, કોઈ અંગીરા, કોઈ પુલસ્ત્ય, કોઈ પુલહ, કોઈ ક્રતુ, કોઈ વશિષ્ઠ, કોઈ ભારદ્વાજ, કોઈ એક બ્રહ્માંડ ચલાવનારા, કોઈ પાંચ બ્રહ્માંડ ચલાવનારા, મોટા મોટા ઈશ્વરો, પ્રકૃતિ પુરુષો, ભગવાનના અનંત બ્રહ્માંડોને ચલાવનારા જે મોટા મોટા દેવતાઓ હતા એ રૂપે બધાને પોતાના મૂળ સ્વરૂપના દર્શન થયા. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. આ લીલા ક્યાં કરી? તમે બેઠા છો ત્યાં, ધામ ધામના મુક્ત સ્વરૂપે મહારાજે બધાય સંતોને દર્શન કરાવ્યા. હવે દર્શન થાય એમ નહીં, જ્યારે મૂળ સ્વરૂપ મળે ત્યારે એનો વૈભવ, એની સત્તા, એનો આનંદ, એવી એનું જ્ઞાન સમજણ બધું મળે ને. એટલે આમ સંતોને તો ભાઈ આપણે ઓળખાણ આપણી દ્રષ્ટિને બુદ્ધિ પ્રમાણે કરી શકીએ, પણ મોટા મોટાની દ્રષ્ટિથી માપી શકે. અને પછી સ્વામિનારાયણ ભગવાનને જોઈને એને કેવું અહોઅહો થતું છે. ધામ ધામના જે રહેનાર હજુર રહે છે જોડી હાથને રે, કરી આરત શું ઉચ્ચાર શિષ નમાવે છે નાથને રે. અક્ષરધામનું વર્ણન કરતા સંતોએ તો એવો પણ મર્મ કર્યો કે ભગવાનના એ દિવ્ય તખત પર ભગવાનને ચરણ રાખવાની જે પાદશિલા છે ને એ ઘસાઈ ગઈ છે. અક્ષરધામમાં વજ્રનું હોય બધું ઘસાય, સેનાથી ઘસાણી છે? અચિંત્યાનંદ વર્ણીએ લખ્યું. અને દર્શનનો વારો આવે ત્યારે ભગવાનના ચરણમાં મસ્તક નમાવે ત્યારે મણિયો જડિત, વજ્ર મણિ જડિત એના મુગટ હોય, એ મુગટનો એ પાદશિલાને સ્પર્શ થાય છે અને એ મુગટના સ્પર્શથી એ પાદશિલા ઘસાઈ ગઈ છે. લ્યો, કેવડા મોટા ભગવાન! આવી મોટાઈ ભગવાનની સમજાઈ જાય અને એ ભગવાન પાછા જે મને મળ્યા છે એ છે, મારે નયન ગોચર વર્ષે છે, મને દર્શન આપે છે,
આવી મોટાઈ જે મને મળ્યા એવા પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન એમાં સમજાઈ જાય તો પછી એને સંભાળવા પડે કે સાંભળે. ત્યારે મહારાજે બધાના મૂળમાં મહાત્મય લખ્યું છે કે ભગવાનના સ્વરૂપનું મહાત્મય આવી જાય ને તો જેમ લીંબુ ઘણા ચૂસ્યા હોય, દાંત અંબાઈ જાય ને પછી એક રાંધેલો ભાત ચાવવા પણ સમર્થ ન થાય, એ મહાત્મય રૂપી ખટાઈથી દાંત અંબાઈ જાય તો જીવ વિષયના ચણા સાવવા સમર્થ થતો. સંતોને મૂળ સ્વરૂપના દર્શન થયા, અહો અહો થવા લાગ્યું અને હાથ જોડીને મહારાજને કહે, મહારાજ પ્રભુ આવાને આવા હવે અમને રહેવા દો ને. તમને અત્યારે મહારાજે કરુણા કરીને દર્શન કરાવ્યા હોય અને તમને ખ્યાલ આવી જાય કે હું તો વિરાટ નારાયણ છું, હવે આપણને સત્સંગીને તો આ બધું કંઈ બહુ અસર ન કરે કારણ કે આપણે તો સીધો કોન્ટેક્ટ થઈ ગયો ને સુપ્રીમ સાથે. પણ અવર ભાવમાં દેહ ભાવમાં જોઈએ તો આપણને ક્ષણવાર માટે પીએમ કે સીએમ બનાવી દીધા હોય તો આપણી ચાલ આપણા વિચાર બદલી તો જાય હો, પછી આપણે અહીંયા બેસીએ હે. એવા મોટા મોટા મુક્તો હતા ને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન એને સાથે લઈને આવ્યા હતા અને એ બધાયના નામ નંદ પંક્તિના કહેવાણા કે નંદ સંતો આપણે સંપ્રદાયમાં કહીએ છીએ. ધુરંધર વિદ્વાનો, જગતમાં જોટો ન જડે એવા શ્રેષ્ઠ કવિઓ, યોગીઓ, ધ્યાનીઓ મળદા બેઠા કરે, આકાશમાં ગમન કરે, અહીં અમીર સરોવરમાં ડૂબકી લગાવે ને ત્યાં સીધા બદ્રિક આશ્રમમાં નીકળે. કેવા સમર્થ એ સંતોને મહારાજ લઈને આવેલા. મુક્તાનંદ સ્વામી મહારાજ પોતે કહે કે સ્વામી ગમે એવો જીવ હોય, તમે આમ કમારી હારે જોડાયું હોય ને આમ કાંડો ઝાલીને આમ કરો ને અષ્ટ આવરણ પાર ભગવાનના અક્ષરધામ સુધી પહોંચાડી દો. અરે ગોપાળાનંદ સ્વામીની તો મોટાઈ શું કેવી. નક્ષત્રોની ગતિઓ બદલે, બ્રહ્માનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સંત દાસજી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, આ એક એક જગતમાં જે ઘણા ભગવાન છે વાલા ભક્તજનો, આ એક એક સંતો એવા હતા. આ તો આ સંપ્રદાયનું અદ્ભુત બંધારણ છે, નહીતર આના પરચા આના પ્રસંગો અને આનું પ્રગટપણું રાખીને જો શરૂ કરો ને તો એક એક સંતોનો એક એક સંપ્રદાય શરૂ થાય. આમાં જરાય ખોટું લાગે છે તમને? ક્યાંક એકાદ પરચો મળ્યો હોય તો કીડીઓની જેમ લાખો અને કરોડો માણસો ઉમટી પડે છે, આજે માનતાઓ શરૂ થઈ જાય. પણ આ બધાની મોટાઈ એ જ હતી. હું તો એમ કહું કે આટલા સામર્થ્યવાળા હતા, આટલા શક્તિમાન હતા આ સંતોની મોટાઈ. પણ મારી દ્રષ્ટિએ જો કેવું હોય તો આની સૌથી મોટાઈ કે આટલું સામર્થ્ય હોવા છતાંય મહારાજની આજ્ઞા પ્રમાણે એ સામર્થ્ય દબાવીને વર્ત્યા ને, આ એની સૌથી મોટી મોટાઈ છે. સહજાનંદ સ્વામીનું વચન પડે ને ગામડે ગામડે ફરવા માટે નીકળી જાય. સંતો અમારા સ્વરૂપની ભગવાનને ઓળખાણ કરાવજો અને હંમેશા એણે એકડાની જેમ ઠાકોરજીને આગળ રાખ્યા. વાલા ભક્તો, આપણે ગુરુકુલ દ્વારા એક પહેલા બહાર પાડેલી એક નાની પુસ્તિકા પરમહંશ નામાવલી, 927 નંદ સંતોના નામ લખ્યા છે. આધારાનંદ સ્વામીએ 3000 સંતોનો ઉલ્લેખ કર્યો છે, ઘણી જગ્યાએ 2500નો ઉલ્લેખ છે. બધાય શાસ્ત્રોને ખોળ્યા, 3000માંથી આપણને ખાલી 927 નામ જ ઉપલબ્ધ થઈ શક્યા. વિચાર કરો, એટલા પોતે આ સંપ્રદાયના પાયામાં ધરબાઈ ગયા કે એનું નામ પણ, નામનું અસ્તિત્વ એણે ક્યાંય રહેવા દીધું. એણે ભગવાનને આગળ રાખ્યા, ભગવાનને ઓળખાવ્યા, પોતે હંમેશા પાછળ રહ્યા.
ભગવાન આગળ, અમે નહીં. ગુરુ મહારાજ કહે કે ભગવાનની પાછળ છુપાઈને એ સંત. પ્રેમ સે બોલો જય સ્વામી તારે. વ્યાખ્યા સમજાણી તમને? જેના દર્શનથી અંતરના તમામ સંતાપનો અંત આવે એ સંત. પણ એ કેવા? ભગવાન સુધી પહોંચાડે એવા, ભગવાનના ચરણ સુધી પહોંચાડે એવા, ભગવાનની પાછળ રહીને ભગવાનને આગળ કરે એવા, ભગવાનની વાત કરીને પછી પોતે આગળ આવી જાય. હવે આ શરીર અંતે પંચભૂતનું માયામય ખોળ્યું મરી જાય એવું ષડભાવ વિકારોથી યુક્ત, આમાં ક્યારેય તમને લાગે છે ભગવતપણું આવે? હા, રોમ રોમમાં ભગવાનને ધારતા હોય તો ભગવત સંબંધે ભગવતપણું આવે. પણ ધ્યેય અને ઉપાસ્ય તો એક નારાયણ જ હોય. આજે થોડો જ્ઞાન રસ ચાલે તો વાંધો નથી ને, હે? પછી ચરિત્રની લાઈન કરીશું તમ તારે, વાંધો નહીં. ભાવના ત્રય રહિત સહ ધ્યેય, કે ધ્યાન અને ઉપાસના કરવા યોગ્ય કોણ છે? તો કે ત્રણ પ્રકારની ભાવનાથી રહિત હોય. કર્મ ભાવના, બ્રહ્મ ભાવના ને ઉભય ભાવના, આ ત્રણ ભાવમાં જે જીવતા હોય ને એ ક્યારેય ધ્યાન ન કરી શકાય એનું. કર્મ ભાવના, અહીંથી માંડીને કીટ પતંગ મનુષ્ય આદિકથી અહીંથી માંડી અને બ્રહ્મા સુધીના બધા જીવો છે ને એ કર્મ ભાવનામાં જીવે છે. આપણું જીવન જે ચાલે છે કેનાથી ચાલે છે? તો કે કર્મથી ચાલે છે. કર્મ પ્રમાણે વિચાર આવે, કર્મ પ્રમાણે પૂર્વ સંસ્કાર ક્રિયા કરાવે, અને ક્રિયાના સંસ્કારો આપણને બીજી ક્રિયામાં પ્રેરે. જેવું કર્મ એવા ફળ, એવી યાત્રા. પુણ્ય કર્મ થાય તો સ્વર્ગલોક મળે, છેલ્લે સત્યલોક મળે, ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિશંતિ, વળી પાછું રિટર્ન થવાનું. બ્રહ્મા સુધીના બધા કર્મ ભાવનામાં જીવે છે, ને કર્મ ભાવના એ તો પરવશપણું છે. જે પોતે જ બંધાયેલ છે, પોતે જ કર્મને આધીન છે, એ બીજાને માયા કે કર્મથી મુક્ત કરી શકે ખરા? ત્યારે દેહ છે એ તો કર્મને આધીન છે, કર્મથી ચાલે. ત્યારે કર્મને વશ હોય એ મુક્ત ન કરી શકે. બીજી ભાવના બ્રહ્મ ભાવના, અક્ષર મુક્તો છે એ નિરંતર બ્રહ્મની અંદર રહે છે, બ્રહ્મ સ્વરૂપની અંદર રહે છે, ભગવાનની અંદર લીન રહે છે. પણ અંતે એ પણ ભગવાનના દાસ છે. બ્રહ્મા, ઈશ્વરો, વિરાટ આ બધા છે એ ઉભય. ઉભય એટલે બંને, ઉભય ભાવનામાં છે. એ કર્મ ભાવનામાં પણ રહે છે અને બ્રહ્મ ભાવનામાં પણ રહે છે. ત્યારે અહીંથી માંડી અને પ્રકૃતિ પુરુષ સુધી કર્મ બ્રહ્મ કે ઉભય ભાવનાની અંદર જ બધા રહે છે. છેલ્લે મુક્તો છે એ બ્રહ્મ ભાવનામાં રહે છે. ત્યારે ત્રણ ભાવનામાં હોય એ ધ્યાન કે ઉપાસના કરવા યોગ્ય નથી. વાલા ભક્તજનો, સત્સંગની આ મૂળ રીતિ હૃદયમાં નક્કી કરી રાખીએ. આપણે કંઈ લઈએ અને કોલ આપી દઈએ શુભ સત્વ ગુણમાં કે કંઈક જોતું હોય કે તમે આટલો ધર્માદો કરો તમને ધામ પાકું. પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ત્યાં કંઈ પોપાભાઈનું રાજ્ય નથી. ભગવાનના ધામના ત્યાં જવામાં, ભગવત સ્વરૂપને પામવાના પણ એના ભગવાનના રચેલા કોઈ કાયદાઓ છે. મને ને તમને કંઈક મળતું હોય, મારે ને તમારે કંઈક લાભ લેવો હોય, અને એ લાભ માટે થઈને ગમે એવા માર્ગનું પ્રતિપાદન કરીએ કે માર્ગ બનાવી નાખીએ, એનાથી કંઈ કલ્યાણનો તમારા માટે નવો ચીલો બનતો? હા, આ લોકમાં સચવાઈ જાય, છેલ્લે સુધી સચવાઈ જાય, પણ પછીનું તો ઠાકોરજી સમજે. હો, ગમે એવા મુક્ત હોય ને તો પણ એ ધ્યાન કરવા યોગ્ય તો નથી. આ બધા સંતો એવા હતા, અક્ષર એ બ્રહ્મના મુક્તોના અવતાર હતા, છતાંય હંમેશા એ આ વસ્તુને સમજતા હતા
કે જીવનું કલ્યાણ તો ભગવત સંબંધથી થશે. અને આટલું સામર્થ્ય હોવા છતાં એણે હંમેશા પોતાના વ્યક્તિત્વને છુપાવ્યું અને ભગવાનને જ આગળ કર્યા. 927 નામ મળ્યા. લ્યો, એમાંય તમે સ્થલ સ્પર્શી શાસ્ત્રોનો અભ્યાસ કરો તો 100 કે 150 જેટલા સંતોના નામ તમને એવા મળે કે એના પૂર્વાશ્રમનું નામ અને પૂર્વાશ્રમનું ગામનું નામ મળે તમને. આ કેવી વાત લાગે છે તમને? કેવા સમર્થ સંતો! ખાલી એક સંતનું દ્રષ્ટાંત દઉં. સત્સંગી જીવનની કથા જ્યારે કરીએ છીએ ત્યારે સત્સંગી જીવનના વક્તા સુવ્રત મુનિ ઉર્ફે સ્વરૂપાનંદ સ્વામી દાદાના દરબારમાં સભા ભરાઈને બેઠેલી, મહારાજની આગળ સંતો બધા બેઠેલા, પુરુષોત્તમ નારાયણની ઉપદેશ શૈલી બહુ ગજબ હતી. આનંદ સ્વામી આવો, મુક્ત મુનિની બાજુમાં બેસો. એ સ્વરૂપાનંદ સ્વામી તમે આવો, તમે આ બાજુ બેસો. ત્રણેયને સામે બેસાડ્યા અને મહારાજે આ ત્રણેય સંતોને પૂછ્યું, તમે જ્યારે સંતો ધ્યાનમાં બેસો છો ત્યારે તો અમારી મૂર્તિમાં સ્થિર રાખો છો વૃત્તિને, પણ વ્યવહાર કરતા હોય, વ્યવહારિક ક્રિયાઓ કરતા હોય ત્યારે તમે કેવી રીતે, કયા ભાવથી કે કયા દ્રષ્ટિકોણથી જીવન જીવો છો? ત્રણેયને પ્રશ્ન કર્યો. એટલે આનંદાનંદ સ્વામી હતા, વચન મૂર્તિ હતા, બહુ કુશળ વ્યવહારો હતા, મોટો ઉત્સવ સમયનો મોટો ભાર સ્વામી ઉપાડતા, એક્સ્ટ્રોવર્ટ હતા આપણી ભાષામાં. એટલે આનંદ સ્વામી કે મહારાજ, અમને એવો તો કંઈ બીજો વિચાર ન આવે, પણ પ્રભુ તમે આજ્ઞા કરો, તમારા મુખમાંથી શબ્દ નીકળે એટલે પછી પૂરું, પ્રભુ તમે બોલો એટલે કરવાનું, એ પછી સવળું હોય કે અવળું, તમે બોલો એટલે કરવાનું, તમે જેમ આજ્ઞા કરો ને એમ કરીએ, મહારાજની આજ્ઞા છે એમ માનીને કરીએ. સરસ સ્વામી. મુક્તાનંદ સ્વામી, તમે કેવી રીતે ક્રિયા કરો? ધ્યાન ધારણા છોડીને અમે તમને વ્યવહારમાં જોડીએ તો તમે કેમ કરો? આ ત્રણમાંથી એક ચોકઠામાં આપણે ફિટ થઈ જવાનું છો. એટલે મુક્તાનંદ સ્વામીએ લુતા તંતુ ન્યાય અને કુર્મ ન્યાયથી ઉત્તર કર્યો કે મહારાજ, વ્યવહારિક વૃત્તિ વ્યવહાર કરવા માટે હું મારી વૃત્તિ એક વેંત બહાર કાઢું, વ્યવહાર કાર્ય આજ્ઞા પ્રમાણે પૂરું કરું, પણ પછી એક હાથ વૃત્તિ પાછી અંદર નાખું ને ત્યારે પ્રભુ મને સુખ થાય ને શાંતિ થાય. લુતા તંતુ ન્યાય, લુતા એટલે કરોળ્યો, યથોર્ણ નાભિહિ સૃજતે ગૃહણતે ચ ઉર્ણ નાભવ યસ્ય, જેની નાભીમાં ઉર્ણ કેતા તંતુ હોય એને ઉર્ણ નાભી કહેવાય. કરોળ્યો, લુતા, કરોળ્યાને જ્યારે એમ થાય કે મારે મારું વિશ્વ બનાવવું છે ત્યારે સંકલ્પ કરે, વૃત્તિ સ્થિર કરે, ત્યાં જાય, વળી ત્યાં તંતુ બાંધે, નામ આખું જાળું રચે, એમાં કીટ આવે તો એને ચૂસે, એનો આહાર કરે, અને વળી એમ થાય કે હવે બધું ક્રીડા વિહાર પૂરો થઈ ગયો એટલે સૃજતે ગૃહણતે છે, વળી પાછો એનો જ રચેલો તંતુ હોય એને કરોળ્યો પાછો ગળી જાય. બસ પ્રભુ કાર્ય કરું ને વળી પાછું એ કાર્યને પાછું સંકેલી લઉં. કુર્મ ન્યાય, યદા સંહર્તે ચાયમ કુર્મોંગાની વસર્વશઃ. ગીતાના સાંખ્ય યોગમાં લખ્યું કે વિષમ દેશ કાળમાં જેમ કાચબો બધી બાજુથી પોતાના અંગોને સમેટી લે છે અને વળી પાછો દેશકાળ એવા હોય ત્યારે ક્રિયા કરે છે, એમ ઇન્દ્રિયોને વિષય ઉન્મુખ કરે અને જરૂર ન હોય ત્યારે આત્મદર્શી છે એ આત્મસન્મુખ વૃત્તિ રાખી અને નિરંતર પોતાના આત્મામાં આત્મામાં રહેલા પરમાત્મામાં રમમાણ રહે. મુક્તાનંદ સ્વામી આવો સરસ જવાબ આપ્યો. તમને સ્વામીનો જવાબ સમજાઈ ગયો? સમજાઈ ગયો? આપણને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જોવાનો કેવો હોય તો સુષુપ્તિ, બાહ્ય વૃત્તિ પ્રધાન હોઈએ ત્યારે જગત પરાયણ વૃત્તિ હોય,
અને જેવા નિદ્રામાં જઈએ એટલે અંતરવૃત્તિ થઈ જાય. અંતરવૃત્તિ થાય, કોઈ વ્યવહાર નથી, કોઈ શબ્દ નથી, કોઈ ક્રિયા નથી, કોઈ ઉપલબ્ધિ નથી, અને છતાંય મૂળ સ્વરૂપમાં આવવાની પરમ આનંદની અનુભૂતિ થાય છે. મુક્તાનંદ સ્વામીનો જવાબ સાંભળ્યો, મહારાજ કહે સ્વામી તમારો જવાબ એ સરસ છે. સ્વરૂપાનંદ સ્વામી તમે તો કયો, તમે કેવી રીતે કરો છો, તમે ક્રિયા કરો ત્યારે કેવી રીતે કરો? સ્વરૂપાનંદ સ્વામી કહે ગુરુ મહારાજ યે ક્યા ભીતર બહાર કી બાત હો રહી હૈ, તો મુજે તો બહાર ઓર ભીતર ચારો ઓર આપ હી દિખાઈ પડતે હો. હમારે લીએ પ્રભુ યે ભીતર ઓર બહાર કુછ વ્યવહાર હૈ હી નહીં, સબ જગહ પ્રભુ આપ હી હૈ. સ્વરૂપાનંદ સ્વામીની તો વાત એટલી ઊંચી લોકોને સમજાય નહીં, એટલે મહારાજે પોતે કહ્યું કે સંતો આ સ્વરૂપાનંદ સ્વામી શું કહેવા માગે છે સમજાણું. એક કોઈ શુરવીર હોય, બાણાવળી હોય, અને ધનુષ્યમાં બાણ ચડાવે, અને બાણનું જે આગળનું ફળું હોય એના ઉપર આમ લીંબુ ખોસ્યું હોય, અને પછી એ બાણને લઈને આમ જ્યાં જ્યાં નિશાન તાકે તો એને બધી ક્રિયામાં બધી વસ્તુની આગળ શું દેખાય, પેલું લીંબુ દેખાય. મહારાજ કે અમારા સ્વરૂપાનંદ સ્વામી છે કે એ જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે છે એણે એની વૃત્તિમાં જ મૂર્તિને બેસાડી દીધી છે, એટલે જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં એને અખંડ શું દેખાય છે, મૂર્તિ જ દેખાય છે. એકવાર દેશ ફરીને આવ્યા સ્વામી, મહારાજ અહીં વિરાજમાન હતા, અને એક એક સંતોના મંડળ ઉત્સવ હશે એટલે ગામડે ગામડેથી આવતા હશે, એટલે બધાને મહારાજ ખબર અંતર પૂછે, એટલે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું મહારાજે, સ્વામી કિતને જીવો કો સત્સંગ કરાયા? મહારાજ કહે મહારાજ મનુષ્ય તો દેખે હી નહીં, મનુષ્ય તો પ્રભુ યહાં લીમડી કે નીચે બેઠે હે. સંતો હસવા લાગ્યા કે મનુષ્ય જ દેખાયો નહીં તો કલ્યાણ કોના કર્યા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે સ્વામી એ તમે બધા સંતો સત્સંગ કરાવો, વાતો કરો, નિયમ ધર્મ પળાવો, ભજન કરાવો, ને ત્યારે હખણો રહીને ભજન કરે તો. પણ અમારા સ્વરૂપાનંદ સ્વામી તો ચરાચરમાં વ્યાપક અમારી મૂર્તિને અખંડ ધારીને એવું જીવન જીવે છે, એ બોલે તોય અમારા પરાયણ શબ્દ, એ ભૂમિમાં જ્યાં પગ મૂકે છે ત્યાંય અમારું અસ્તિત્વ સ્વીકારે છે, ત્રણેય અવસ્થામાં અમને અખંડ ધારે છે, માટે તન્મય થઈને અમારા મય થઈને એ જીવન જીવે છે. માટે અમારા સ્વરૂપાનંદ સ્વામી છે ને એના તો દર્શન કરે ને ત્યાં જીવોના કલ્યાણ થઈ જાય. યદ યદ પશ્યતિ ચક્ષુષા યત્ર યત્ર સ્પૃશતિ પાણીભ્યામ, લખ્યું છે આ શાસ્ત્રનો મર્મ છે ગદ્યત્રયમ તત્વત્રયમમાં, કે એવા જે આત્મદર્શી સંત છે એ જ્યાં જ્યાં જુએ છે ને તો એની દ્રષ્ટિથી પણ કલ્યાણ થવા લાગે. યત્ર યત્ર સ્પૃશતિ, જ્યાં જ્યાં સ્પર્શ કરે ને એનાય પાસ નીકળી જાય. મોટા સંતોના દર્શન કરવાનો મહિમા અહીં છે, એની દ્રષ્ટિમાં આવવાનો મહિમા એટલા માટે છે, એના સ્પર્શનો મહિમા એટલા માટે છે કે જ્યાં જ્યાં જુએ છે જેનો જેનો સ્પર્શ કરે છે તો એ નિર્ગુણ ભાવને પામી જાય છે. મહારાજ કે આ સ્વરૂપાનંદ સ્વામી અમારા છે, એના તો દર્શન કરે ને ત્યાં જીવના કલ્યાણ થઈ જાય. લ્યો, અને આવી ઉત્તમ સ્થિતિ પછી મહારાજે એક એક સંતોને કીધું કે આનંદાનંદ સ્વામી તમારે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો. માત્ર ક્રિયા આજ્ઞાથી કરીએ એટલું નહીં ચાલે, ક્રિયા કર્યા પછી પણ વૃત્તિને પાછી વાળવી. અને જુઓ એટલી વળી નહોતી તો પછી સત્સંગમાં શાપ થયા કે નહીં. મુક્તાનંદ સ્વામીને કહે સ્વામી તમે બરાબર, પણ છતાંય તમારે સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ તો કરવો જ પડશે. લ્યો, મુક્તાનંદ સ્વામીને ગુરુ તુલ્ય માનતા તોય સ્વામિનારાયણ ભગવાન એને યાદી આપતા. સ્વરૂપાનંદ સ્વામીને તો જે અર્થ સિદ્ધ કરવાના હતા એ થઈ ગયેલા,
ત્યારે આવા મહારાજના એ સંતો હતા.